તાજેતરમાં રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામની ગરીબ પરિવારની દીકરી ઉપર ચાકુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈ પાલનપુર ખાતે સમસ્ત પાટીદાર યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની પાટીદાર પરિવારની કિશોરીને ગામના જ અસામાજિક તત્વ દ્વારા વારંવાર લગ્ન કરવાનું દબાણ કરવામાં આવતું હતું, પરંતુ કિશોરી દ્વારા કોઈ જ પ્રકારની દાદ આપવામાં ન આવતા રોષે ભરાયેલા આરોપી શખ્સે કિશોરીને બળજબરીપૂર્વક ઘરની બહાર ખેંચી લાવી ચાકુના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી અને કિશોરીના ભાઈને પણ ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઈ સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઘટનાના વિરોધમાં આજે જિલ્લા મથક પાલનપુર ખાતે સમસ્ત પાટીદાર યુવા સંગઠન દ્વારા યુવતીના પરિવારજનોને ન્યાય મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય એ માટેની માંગણી સાથે જિલ્લા કલેક્ટર ખાતે અધિક નિવાસી નાયબ કલેક્ટર એ ટી પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર યુવા સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હમણાં તાજેતરમાં એક 16 વર્ષની દીકરી સાથે હત્યા કરવામાં આવી છે ચાકુના ઘા કરી. આ દીકરી જેતપુર તાલુકાની એક નાના ગામની છે અને ગરીબ પરિવારમાંથી આવતી દીકરીની હત્યા કરવામાં આવી છે. એક તરફ પ્રેમ, જેને કહેવાય એ પ્રેમ, યુવક કરી અને છોકરીની જે ચાકુ મારી અને જે હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં અમે આજે પાટીદાર યુવા સંગઠન પાલનપુર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ અને અમારી માગણી એ છે કે આ ઘટના આજે પાટીદાર સમાજમાં બની છે, પણ આવનાર સમયમાં કોઈપણ સમાજ સાથે આવી કોઈ ઘટના ના બને એ બાબતે આજે ઘટના જે ઘટી છે એ ઘટનામાં આરોપીને સખ્ત ને સજા કરવામાં આવે એવી અમારી માગણી છે.